गुड मॉर्निंग। आज आप माउस ना उपयोगों विषे जोईशु। बराबर, माउस कई कई रीते उपयोगी छे? तो माउस नो पहलो उपयोग अहीं आपेलो छे, आइकॉन ने पसंद करवा। एटले कि ज्यारे तमे पीसी एले कम्प्यूटर खोलो छो त्यारे नाना नाना चित्र रूपे जे तमने देखाय छे ने एने आइकन कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? आइकन। એટલે કે આઇકનને પસંદ કરવા માટે, એટલે કે ડબલ ક્લિક કરીને એને ખોલવા માટે, વિન્ડોને નાની મોટી કરવા, તમારે વિન્ડોને નાની મોટી કરવી હોય, એટલે કે તમે જો ખોલો છો કોઈપણ પ્રોગ્રામ એને તમારે મિનિમાઇઝ મેક્ઝિમાઇઝ એટલે કે નાની કરવી હોય, મોટી કરવી હોય, બંધ કરવી હોય, તેના માટે માઉસનો ઉપયોગ આપણે કરીએ છીએ। મેનુમાંથી કમાન્ડને પસંદ કરવા, તમે અત્યારે જ્યારે સ્ટાર્ટ બટન ઓપન કરો છો નીચે આપેલું હોય છે, એ સ્ટાર્ટ બટન ઓપન કરીને તમારે એ મેનુ આપેલું હોય છે, એ મેનુની અંદરથી તમારે જો કોઈ પ્રોગ્રામ ખોલવો હોય તો એ પ્રોગ્રામને ખોલવા માટે, ચિત્રો દોરવા માટે, રંગ પૂરવા માટે, ડિઝાઇનો બનાવવા માટે અને પ્રોગ્રામને ઓપન કરવા માટે તમારે કટ કોપી પેસ્ટ કરવું હોય તો પણ તમે માઉસનો ઉપયોગ કરી શકો છો। એક વસ્તુ તમારે બીજી જગ્યાએ લઈ જવી હોય તો પણ તમે માઉસનો ઉપયોગ કરી શકો છો। એટલે કે માઉસ એ સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનો ભાગ કમ્પ્યુટરમાં ભજવે છે। હવે માઉસમાં કઈ કઈ હોય છે બટન? તો લેફ્ટ ક્લિક, રાઇટ ક્લિક, મિડલ ક્લિક, સ્ક્રોલ સાથે હોય છે, એટલે કે અહીંયા આપેલું છે કી, આ જે આપેલું છે બરાબર આ માઉસ છે। શું છે? માઉસ છે। આ માઉસની અહીંયા લેફ્ટ ક્લિક, રાઇટ ક્લિક અને આને સ્ક્રોલ કહેવાય છે। સ્ક્રોલ શું કહેવાય? સ્ક્રોલ રોલિંગ, બરાબર। હવે માઉસ પેડ, માઉસને કઈ મૂકવાનું હોય છે? માઉસને તમે જો એકલું નીચે મૂકશો ને તો માઉસ જલ્દી ખસે નહીં, એને ડ્રેગિંગ નહીં થાય। ડબલ ક્લિક કરશો પછી એને ડ્રેગ કરવું હશે તો નહીં થાય, એટલે ખેંચવું હશે તો નહીં ખેંચાય, તો એના માટે સ્પેશિયલ માઉસ પેડ આવે છે। શું કહેવાય? એને માઉસ પેડ, જેના પર માઉસને સરળતાથી ફેરવી શકીએ છીએ, તેને માઉસ પેડ કહેવામાં આવે છે। વિવિધ રંગોમાં અને સાઇઝમાં તે બજારમાં જોવા મળે છે। તમને જેવું પણ માઉસ જોઈતું, માઉસ પેડ જોઈતું હોય એવું માઉસ પેડ તમને બજારમાં મળી જાય છે। તો માઉસ પેડ કોને કહેવાય? જેના પર માઉસને સરળતાથી ફેરવી શકાય। શું કહેવાય? જેના પર માઉસને સરળતાથી ફેરવી શકાય તેને માઉસ પેડ કહેવામાં આવે છે। તો આપણું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર જે માઉસનો પ્રાથમિક ખ્યાલ છે, આપણે અહીંયા પૂરો કરીએ છીએ। અને હવે મેડમ નેક્સ્ટ પીરિયડમાં તમને, એટલે કે આવતા પીરિયડમાં તમને મેડમ ફોર્મેટિવ એસેસમેન્ટ મોકલશે, જે નોટમાં અને ચોપડીમાં ફરજિયાત લખવાનું રહેશે। જે પણ બાળકોનું જો લખવાનું બાકી હોય આગલા લેસનનું, એટલે ચાર પાર્ટ સુધી, ચાર ચેપ્ટર સુધી જો બાકી હોય તો ચારે ચાર ચેપ્ટર સુધી બધા બાળકોએ એને ફરજિયાત નોટ અને ચોપડીમાં પૂર્ણ કરવાનું રહેશે, બરાબર। એમ કે જ્યારે પણ છોકરાઓ હજુ સ્કૂલમાં આવે છે તો હજુ એ લોકોનું ખાસું બધું બાકી છે, પેરેન્ટ્સને વિનંતી છે કે ઘરે બેસીને એમને પૂર્ણ કરાવો। ઓકે, બાય, બી સેફ, ટેક કેર, હેવ અ નાઇસ ડે।